कठलाल मान कांग्रेस प्रदेश प्रमुख अमित सावड़ा उपस्थित रही एम्ब्युलेंस नु करियुं लोकार्पण। कठलालना पूर्व धारासभ्य मगनभाई गोकळभाई झालानी पुण्यतिथि निमित्ते तेमना सुपुत्रो अने खेड़ा जिला कांग्रेस प्रमुख राजेश झाला द्वारा लोकसेवा अर्थे हर्षद एज्युकेशन ट्रस्ट ने एम्ब्युलेंस वान आपवामां आवी। आ प्रसंगे गुजरात कांग्रेस प्रदेश प्रमुख अमित सावड़ा उपस्थित रही एम्ब्युलेंस लोकसेवा अर्थे अर्पण करवामां आवी। हाल कोरोना नी महामारी मान लोकों ने तात्कालिक एम्ब्युलेंस नी सुविधा मळी रहे अने नागरिको ने नजीक में ज एम्ब्युलेंस नी सुविधा मळी रहे एवा उद्देश्य थी एम्ब्युलेंस आपवामां आवी। आ कार्यक्रम में काळुसिंह डाभी कपड़वंज धारासभ्य तेमज इंद्रजीत सिंह परमार महुधा धारासभ्य अने कांतिभाई परमार ठासरा धारासभ्य तेमज कांग्रेसना कार्यकर्ताओं अने आगेवानों उपस्थित रह्या हता। कठलालना पूर्व धारासभ्य स्वर्गस्थ मगनभाईना मरणार्थे एमना सुपुत्र अने अमारा जिला कांग्रेस समितिना प्रमुख भाई श्री राजेश भाई झाला ने एमना परिवार द्वारा आ कोरोना महामारीना कपरा समय में लोकोने आरोग्यनी सुविधा सरळताथी मळी रहे 108 में लांबू वेइटिंग चाले छे, कलाको सुधी राह जोवी पड़े छे, लोकोना जीव जई रह्या छे, एवा संजोगों में एम्ब्युलेंसनी सुविधा एक फोन करो ने बिलकुल निःशुल्क रीते मळी रहे एटला उमदा हेतु साथे आज एमना पिताजी स्मरणार्थे एम्ब्युलेंस सेवानी शुरुआत करी छे। आज आ कपरा समय में जे पण दाताओ द्वारा जे पण श्रेष्ठीओ द्वारा लोकोना जीव बचावा माटे क्यांक एम्ब्युलेंसनुं दान थाय छे, क्यांक हॉस्पिटलो शुरुआत थाय छे, क्यांक भोजननी के अन्य व्यवस्थाओ थाय छे, ऑक्सिजननुं पण दान आपवुं पड़े एवा दिवसो आव्या छे, एवा समयमां समग्र गुजरातमां जे दाताओ द्वारा सरकारनी जे उणपो छे, जे व्यवस्थानो अभाव छे, एने पूर्ण करवा माटे आवा दान स्वरूपे एम्ब्युलेंस ने अन्य सुविधाओ जे आपवामां आवी रही छे आपणा સૌના માટે આવકાર્ય છે અને આ પરિવારને આ સેવા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સર। ગઈ આજે જે કઠલાલાના કપરાની અંદર જે સુવિધા ઉપલબ્ધ છે, કઈ કઈ સુવિધા તમારા તરફથી ઉપલબ્ધ કરવામાં આવી અને આજે શું કાર્યક્રમ હતો? મહિનાથી સમગ્ર દેશ અને વિશ્વની અંદર અને રાજ્યની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવી કપરી પરિસ્થિતિની અંદર અગાઉની વાત કરું તો પ્રથમ વેવ વખતે મારા પરિવાર તરફથી કોરોનાના લોકડાઉન વખતે કઠલાલ અને કપડવંજ તાલુકાની જનતાને 2500થી પણ વધુ કીટોનું વિતરણ કરેલું। ત્યારબાદ મારી કઠલાલની તથાસ્તુ હોસ્પિટલની અંદર બાયપેપ મશીન પણ મારા પરિવાર તરફથી આપવામાં આવ્યું, તેમજ ઓક્સિજનની કોઈને જરૂર હોય તો ઓક્સિજન પણ અમે પહોંચાડીએ છીએ। મારી વાત્રોલી જિલ્લા પંચાયત છીટ વિસ્તારની અંદર કોવિડ સેન્ટર શરૂ કરવા માટે 25,000 રૂપિયા રોકડા પણ મારા પરિવાર તરફથી આપવામાં આવ્યા અને આજે છેલ્લા કેટલાય સમયથી અમે નડિયાદ સિવિલની અંદર એનડી દેસાઈની અંદર જોઈ રહ્યા છીએ 108ની વેટિંગ, 7-7, 8-8 કલાક સુધીનું વેટિંગ હોય, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારા પરિવારે અને અમે બધાએ સાથે મળીને એક નિર્ણય કર્યો। પૂજ્ય મારા પિતાશ્રી મગનભાઈ ઝાલાની 10મી પુણ્યતિથિ હતી તો એ નિમિત્તે આજે અમે કઠલાલ અને કપડવંજની જનતા માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું। રાજેશભાઈ, આ સિવાય પણ તમારા દ્વારા બીજી મેડિકલ સહાય કરવામાં આવી છે, કોને કોને કરવામાં આવ્યું છે, શું કરવાનું? મેડિકલ સેવાની અંદર કોઈ દર્દીને જરૂરિયાત હોય, કોઈની પરિસ્થિતિ સારી ના હોય, હોસ્પિટલમાં પૈસા ના ખર્ચી શકે એવી પોઝિશન હોય એવા પરિવારોને પણ સતત મારા પરિવાર તરફથી અમે મદદ કરતા રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ અમે મદદ કરીશું। એનું એક જ કારણ કે અગાઉ મારા પિતા શ્રી મગનભાઈ ઝાલાને આ વિસ્તારની પ્રજાએ 15-15 વર્ષ સુધી આ વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા, 10 વર્ષ સુધી અમૂલની અંદર ચૂંટીને મોકલ્યા, કે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેનની વાત હોય, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની વાત હોય, હાલમાં મને પણ કપડવંજ તાલુકાની અંદરથી વિસ્તાર બહાર જઈને જિલ્લા પંચાયત લડે, પૂર્વ ગૃહમંત્રીના પુત્ર અમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો, છતાંય પણ મને ચૂંટીને જિલ્લા પંચાયતની અંદર મોકલ્યો, વિરોધ પક્ષના નેતા તરીકેનું નેતૃત્વ કરવાનું આ વિસ્તારની જનતાએ મને લાવો આપ્યો છે ત્યારે, અને હાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની પણ હું ફરજ બજાવું છું, તે તમામ શ્રેય મારા વિસ્તારની જનતાને જાય છે અને એના માટે
अमरा परिवार आज विस्तार अमने सतत मार परिवार ने मान सम्मान आप तेरे आई कपरी परिस्थिति अंदर मार परिवार तरफ अमे लोग ने मददरूप थवा आ विचार करो।